ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 એફએમ પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. ડોક્ટર, હમણાં જ વોટ્સએપ પર એક ઓપરેશનનો વિડિયો જોયો, જેમાં નાના બાળકના પેટમાંથી વાળનો મોટો ગુચ્છો ઓપરેશન કરીને બહાર કાઢતા બતાવે છે. મને એ જોઈને એકદમ બીક લાગી, કારણ કે મારા 7 વર્ષના દીકરા અંશને પણ વાળ તોડવાની તો કુટેવ હતી જ, પણ હવે છેલ્લા 1-1 મહિનાથી તો એ વાળ પણ ખાઈ જાય છે. અમે એને ઘણું સમજાવ્યું, ઘણી પનિશમેન્ટ પણ કરી, પણ એની આ વાળ તોડવાની કુટેવ જતી જ નથી. દોસ્તો, આપણને જાણીને નવાઈ લાગે કે વાળ તોડવાની તો કોઈ સાયકોલોજિકલ વિકૃતિ હોતી હશે. યસ, આ પણ એક માનસિક સમસ્યા જ છે, જેમાં દર્દીને વાળ તોડતા પહેલા સ્ટ્રેસનો અનુભવ થાય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દર્દીને વાળ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને એ પછી ખૂબ રાહતની લાગણી થાય છે, એટલે આવી ટેવ પડી જાય છે. એટેન્શન સિકિંગના આ વર્તનને સારવારની અચૂક જરૂર હોય છે. મારી સામે વિનીતાબેન અને એમના હસબન્ડ હિમાંશુભાઈ એમના દીકરા અંશની આવી જ ફરિયાદ સાથે આવ્યા હતા. અંશ અત્યારે 7 વર્ષનો છે અને અમે બંને વર્કિંગ છીએ. એ ઘરે એકલો હોય ત્યારે આખો દિવસ વરુણ ધવનના મૂવીઝ જોયા કરે છે. એના માટે એક પ્રેમાણ કેરટેકર બેન પણ રાખ્યા છે. ઓનેસ્ટલી કહું તો ડોક્ટર સાહેબ, છેલ્લે તો એને જ્યારે હું વાળ તોડતો જોઉં ત્યારે તમાચો લગાવી દઉં છું, પણ આની કોઈ અસર થતી નથી. અમે અમારા ફેમિલી ડોક્ટરને પણ બતાવ્યો તો તેમણે કહ્યું કે આ ખરેખર એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય અને આના માટે સાયકોથેરેપી શ્રેષ્ઠ સારવાર છે. ડોક્ટર, છેલ્લા 6 મહિનાથી આ તકલીફ છે અને દિવસે ને દિવસે આ કુટેવ વધતી જાય છે. પહેલા તો અંશ ખાલી માથાના વાળ તોડતો હતો, ધીમે ધીમે માથાનો એક પેચ તોડી તોડીને સાવ ખાલી કરી નાખ્યો. પછી તેણે ભમરોના વાળ પણ તોડવાનું શરૂ કર્યું અને હવે તો વાળ તોડી તોડીને ખાવાનું પણ શરૂ કરી દીધું છે. શામ દામ દંડ ભેદ બધું કરી ચૂક્યા, પણ આની આ કુટેવ જતી જ નથી. દોસ્તો, અંશની વાળ તોડવાની વિકૃતિને મનોવિજ્ઞાનમાં ટ્રાઇકોટિલોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને 16-17 વર્ષથી નાના બાળકોમાં આ વિકૃતિ દેખાતી હોય છે. આમાં ખાસ બાબત એ છે કે 6-7 વર્ષની ઉંમર પહેલા આ સમસ્યા દેખાય છે અને એની તરત જ મનોચિકિત્સા જો શરૂ થાય તો પરિણામ ખૂબ સરસ મળે છે. અંશ જેવા બાળકોના કિસ્સામાં માતા પિતા અને બાળકના સંબંધોમાં હંમેશા તણાવ જોવા મળે છે. માતા બાળકને મોટે ભાગે એકલો મૂકીને બહાર જતી હોય, ઘરમાં ઝઘડાનું વાતાવરણ વધારે હોય, બાળકને ગંભીર શિક્ષાઓ થતી હોય કે એને નિરાશા થતી હોય તો આ વિકૃતિ થઈ શકે છે. ઘણા બાળકો દિવાલ પર માથું પછાડે, નખ કરડે, જ્યાંને ત્યાં શરીર ખંજવાળ્યા કરે અને કંઈક ને કંઈક ખોતર્યા કરે, ઇન શોર્ટ કોઈ પણ રીતે પોતાને નુકસાન કરે. અંશનો આવો જ કિસ્સો હતો. દોસ્તો, મેં બંને પેરેન્ટ્સની હિસ્ટ્રી જાણી તો ખબર પડી કે સંયુક્ત પરિવારમાંથી વિનીતાબેન અને હિમાંશુભાઈ અંશના જન્મના 4 વર્ષ પછી સેપરેટ રહેવા ગયા હતા. નવા ઘરને લીધે એ બંનેને કામ પર બિઝી થઈ જવું પડ્યું અને એમની આર્થિક જરૂરિયાત પણ હતી. અંશની હાજરીમાં જ બંને વચ્ચે કોમ્યુનિકેશન કરતા કંકાસ વધારે થતો હતો. મારી દ્રષ્ટિએ સૌથી પહેલું પગલું જ્યારે પણ અંશ વાળ તોડે ત્યારે એના પર ગુસ્સો કરવાનું કે એને મારવાનું બંધ કરવાનું હતું. વાળ તોડતા જુએ તો પણ એ વખતે ધીરજથી એ ઘટનાને માતા પિતાને ઇગ્નોર કરવાની સૂચના અપાઈ અને એ જ વખતે બીજી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાતમાં અંશને ઇન્વોલ્વ કરી દેવાની સલાહ અપાઈ. અન્ય પરિવારજનો કે ઓળખીતાઓ કે અજાણ્યા માણસોની સામે અંશની આ વાળ તોડવાની ટેવની ફરિયાદ નહીં કરવાની સૂચના પણ અપાઈ. બંને માતા પિતા અંશની હાજરીમાં પોઝિટિવ વાત કરે અને એને નાની નાની વાતોમાં ટોકવાનું બંધ કરે તે ખૂબ જ જરૂરી હતું. જેમાં વધારે ફિઝિકલ એનર્જી યુઝ થાય ને એવી ગેમ્સ જેમ કે ફૂટબોલ, ટેનિસ કે સ્વિમિંગ જોઈન્ટ કરવાની અંશને સૂચના આપવામાં આવી. આ કિસ્સામાં અંશની અચેતન માનસની ભય ગ્રંથિઓને દૂર કરવા સાયકોથેરાપી આપવામાં આવી અને બહુ જ અગત્યના એવા પેરેન્ટ કાઉન્સેલિંગ પર પણ ધ્યાન આપવામાં આવ્યું. એના પેરેન્ટ્સ એ સમજ્યા કે અમે જેટલી અંશની વધારે નજીક જઈશું એટલી જ વિકૃતિ અંશથી વધારે દૂર જશે. 6 મહિનાની સારવાર બાદ અંશની આ કુટેવ દૂર થઈ અને એક ફંક્શનમાં જ્યારે અંશ મને મળ્યો ત્યારે એના ફેવરિટ વરુણ ધવન જેવી હેરસ્ટાઈલમાં મને દેખાયો. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 એફએમ પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગ ઇન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મન કા રેડિયો અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું, આવજો.